નમસ્કાર ખેડૂત મિત્રો, હું ગૌતમ સોલંકી કિસાન મિત્ર ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે વાત કરશું કપાસની મુખ્ય જીવાત ગુલાબી ઈયળ, તેનું જીવનચક્ર અને તેનું સંકલિત જીવાત નિયંત્રણ. કપાસ મુખ્ય રોકડિયા પાકમાં આગવું સ્થાન ધરાવે છે. ખેડૂતો કપાસના પાકને સફેદ સોનું પણ કહે છે. કપાસ ભારત અને તેમાં પણ ગુજરાતમાં આગવું સ્થાન ધરાવે છે. કપાસમાં ઝીંડવા કોરી ખાનાળ ઈયળ જેવી કે લીલી ઈયળ, કાબરી ઈયળ અને ગુલાબ ઈયળનો ઉપદ્રવ વધારે જોવા મળતો. તેનાથી તેના નિયંત્રણ માટે 2002માં બીટી કપાસનું આગમન થયું હતું. બીટી કપાસ આવતા ઈયળોનું નુકસાન કપાસમાં નહિવત થઈ ગયું હતું. પરંતુ વાતાવરણમાં થતા ફેરફારો, નવી જાતોની આડધર વાવણી અને જંતુનાશક દવાના વપરાશમાં ઘટાડો વગેરેના લીધે ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધી રહ્યો છે. તો નંબર 1, હવે આપણે વાત કરશું ગુલાબી ઈયળનું જીવનચક્ર અને તેની ઓળખ. તો આ જીવાત ઈંડા, ઈયળ, કોસેટો અને પુખ્ત એમ 4 અવસ્થામાંથી પસાર થઈને પોતાનું જીવનચક્ર પૂરું કરે છે. તો ઈંડા અવસ્થા, આ જીવાતના ઈંડા ચપટા અને લંબગોળ આકારના હોય છે, જે કુમળા પાનની નીચેની બાજુઓ, કપાસની ફૂલભમરી તેમજ કળીઓ અને નાના ઝીંડવાની રુવાટી ઉપર એકલ દોકલ અથવા 2-10 સંખ્યામાં ઈંડા મૂકે છે. ઈંડા અવસ્થા આશરે 4-6 દિવસની હોય છે. પછી આવે છે ઈયળ અવસ્થા. નાની અવસ્થાની ઈયળ પીળાશ પડતા સફેદ રંગની અને કાળા માથાવાળી હોય છે. આ ઈયળ ફૂલની અંદર રહી પરાગરસ ખાય છે. પાછળની અવસ્થામાં ઈયળ જેમ જેમ મોટી થાય તેમ તેનો રંગ લાલચ પડતો ગુલાબી થાય છે, તેથી તેને ગુલાબી ઈયળ તરીકે ઓળખવામાં આવે છે. ઈયળ અવસ્થા 13-18 દિવસની હોય છે. પછી આવે છે કોસેટા અવસ્થા. આ જીવાતનો કોસેટો બદામી રંગનો હોય છે. ઈયળની છેલ્લી અવસ્થાના ઝીંડવામાં રહેલા 2 બીજ એકબીજા સાથે ભેગા કરીને તેમાં કોસેટો બનાવે છે અને તેમાંથી લગભગ 6-20 દિવસે ગુલાબી ઈયળનું પુખ્ત બહાર આવે છે. અને છેલ્લી અવસ્થા પુખ્ત અવસ્થા, તેની ફૂદી ઘાટા બદામી રંગની અને આગળની પાંખો ઉપર કાળા ટપકા હોય છે, જ્યારે પાછળની પાંખોની ધારો ઉપર વાળની ઝાલર હોય છે. નર અને માદા ફૂદીનું જીવનકાળ 15-20 દિવસનું હોય છે. અને કપાસનો પાક પૂરો થવાના સમયે છેલ્લી પેઢીની ઈયળો સુષુપ્ત અવસ્થા ધારણ કરે છે. કપાસની પાકની અવધિ દરમિયાન આ જીવાતની કેટલી પેઢીઓ થવી અને ઈયળનું સુષુપ્ત અવસ્થા ધારણ કરવી તેનો આધાર પાકના બીજમાં રહેલા તેલનું પ્રમાણ, વાતાવરણના તાપમાન અને ભેજના ટકા ઉપર આધારિત છે. સામાન્ય રીતે આ જીવાતની વર્ષ દરમિયાન 4-6 પેઢી થતી હોય છે. મે અને જૂનમાં નીકળતી મોટાભાગની ફૂદીઓ ઈંડા મૂકતી નથી, પરંતુ જુલાઈ અને ઓગસ્ટમાં નીકળતી ફૂદીઓ ઈંડા મૂકીને વધારે નુકસાન કરે છે. આમ આ જીવાતનું સંપૂર્ણ જીવનચક્ર સામાન્ય રીતે 22-77 દિવસનું હોય છે, પરંતુ પાક પૂરો થયા બાદ ઈયળ સુષુપ્ત અવસ્થામાં જતાં તેનું જીવનચક્ર લગભગ 13-13 મહિનાનું હોય છે. નંબર 2, ગુલાબી ઈયળ કેવી રીતે નુકસાન કરે તેના વિશે વાત કરીએ. આ જીવાતનો ઉપદ્રવ એ છોડમાં કળીઓ અને ફૂલ બેસવાની શરૂઆત થાય ત્યારથી થતો હોય છે. ઘણી વખત ઉપદ્રવિત ફૂલની પાંખડીઓ એકબીજા સાથે ભેળાઈ ગુલાબ જેવા આકારમાં ફેરવાઈ જાય છે. ઈંડામાંથી નીકળી ઈયળ નાનું કાણું પાડી ફૂલ, કળી અથવા નાના ઝીંડવામાં દાખલ થાય છે અને સમય જતાં ઈયળે પાડેલું કાણું કુદરતી રીતે પુરાઈ જાય છે. આમ ઈયળના ઉપદ્રવથી નાના ઝીંડવા, ભમરી, ફૂલ ખરી પડતા હોય છે. ઈયળ ઝીંડવાની અંદર દાખલ થઈને રૂ તેમજ બીજને નુકસાન કરે છે. ઘણીવાર એક કરતાં વધુ ઈયળ એક જ ઝીંડવામાં જોવા મળે છે. આમ બીજની આજુબાજુનું રૂ પીળું પડી જાય છે. જીવાતના નુકસાનથી ઉત્પાદન પર માઠી અસર પડે છે, પરંતુ તેની સાથે સાથે રૂની ગુણવત્તા, કપાસમાં તેલના ટકા અને બીજની સ્કૂરણ શક્તિ ઉપર અવળી અસર પડતી હોય છે. નંબર 3, બીટી કપાસના પાકમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધવાના કારણો. 1, આ જીવાત ઝીંડવામાં રહીને નુકસાન કરતી હોવાથી કીટનાશક દવાઓ ઈયળ સુધી પહોંચી શકતી નથી. 2, આ જીવાતનું નુકસાન ઝીંડવાની અંદર થતું હોવાથી ખેડૂતો નુકસાનને જોઈ શકતા નથી. 3, આ જીવાતના કુદરતી દુશ્મનો પણ બીજી અન્ય જીવાત કરતાં ઘણા ઓછા હોવાથી જૈવિક નિયંત્રણનો ઉપાય લઈ શકતા નથી. 4,
ખેડૂતો મોટા ભાગે કપાસ પૂરો થયા બાદ તેની સાંઠીઓ ખેતરમાં એક જગ્યાએ બળતણ માટે મૂકી રાખે છે। આમ કરવાથી આ જીવાતના અવશેષોને પ્રભાવનો લાભ મળે છે। 5. આ જીવાતના લીધે કપાસમાં નરી આંખે દેખાય તેવું નુકસાન ઓછું થતું હોવાથી ખેડૂતો તેના તરફ વધારે ધ્યાન રાખતા નથી। 6. આ જીવાતથી કપાસમાં ગુણવત્તા ઉપર ખૂબ જ માઠી અસર પહોંચતી હોય છે અને સારા ભાવ મળતા નથી। 7. પાછલી અવસ્થાએ કપાસના ચીન ચોમાસા સુધી ચાલુ રહેતા હોવાથી તેની આજુબાજુના ખેતરમાં ઈયળની શરૂઆત ખૂબ જ વહેલી થઈ જતી હોય છે। 4. કપાસની ગુલાબી ઈયળ માટેના સંકલિત જીવાત નિયંત્રણના પગલાઓ। તો વાવણી પહેલાં લેવામાં આવતા પગલાઓ। 1. ઉનાળામાં ઊંડી ખેડ કરવી। 2. કપાસની વહેલી પાકતી જાતની પસંદગી કરવી। 3. પાકની ફેરબદલી કરવી। અને 4. બીટી બિયારણના પેકેટમાં આપેલ નોન બીટી બિયારણનું રેફ્યુઝા પાક તરીકે વાવેતર કરવું। તો હવે કપાસના વાવેતર બાદ લેવામાં આવતા પગલાઓ। તો 1. ફૂલ અવસ્થાએ ગુલાબી ઈયળના નરફુદાની જાણકારી અથવા મોજણી કરવા માટે વિઘે 1 ફેરોમન ટ્રેપ મૂકવી। 2. ગુલાબી ઈયળના ફૂદાને પકડવા માટે રાત્રિના સમયે વિઘે 1 પ્રકાશ પિંજર સીધા પાળા ઉપર મૂકવું। 3. સાવજ MDP ટેકનોલોજીનો ઉપયોગ કરવો। 65 ગ્રામ પેસ્ટ પ્રતિ વિઘામાં એક સરખા 160 ટપકા અથવા 400 ગ્રામ પ્રતિ હેક્ટર મુજબ એક સરખા 1000 ટપકા છોડની ઉપરના ભાગેની નીચેની 2 ડાળી વચ્ચે ચણાની દાળ જેવડો ટપકો મૂકવો। આ ટેકનોલોજી નરફુદાને ભ્રમિત કરે છે। તો હવે આપણે વાત કરીએ ગુલાબી ઈયળનું જૈવિક અને રાસાયણિક નિયંત્રણ। ઉપદ્રવની શરૂઆતમાં નીમ આધારિત કીટનાશક તરીકે એઝાડેક્ટિન તત્વ ધરાવતી 1500 PPM 5 લિટર પ્રતિ હેક્ટર અથવા 3000 PPM 2.5 લિટર પ્રતિ હેક્ટર અથવા 10000 PPM 700 મિલી પ્રતિ હેક્ટર રીતેનો છંટકાવ કરવો અથવા સાવેજ બિવેરિયા 90-100 ગ્રામ પ્રતિ પંપનો છંટકાવ કરવો। એ જ રીતે જ્યારે આપણે રાસાયણિક દવાનો ઉપયોગ કરવો હોય ત્યારે એ જીવાતની લઘુત્તમ સમય માત્રા જાણવી જરૂરી છે। છોડની અંદર અમુક લેવલથી વધારે ફૂદા ઈયળ ઈંડા હોય તો આપણે રાસાયણિક દવાનો છંટકાવ કરવો જોઈએ। પ્રથમ છંટકાવ પ્રોફેનોફોસ 50 EC 10 મિલી પ્રતિ 10 લિટર પાણીમાં અથવા ક્વિનાલફોસ 25 EC 20 મિલી પ્રતિ 10 લિટર પાણીમાં અથવા ક્લોરોફાયરીફોસ 20 EC 20 મિલી પ્રતિ 10 લિટર પાણીમાં। બીજો છંટકાવ સાયપરમેથ્રિન 25 EC 4 મિલી પ્રતિ 10 લિટર પાણીમાં અથવા આલ્ફામેથ્રિન 10 EC 10 મિલી પ્રતિ 10 લિટર પાણીમાં અથવા ડેલ્ટામેથ્રિન 2.8 EC 10 મિલી પ્રતિ 10 લિટર પાણીમાં ફેલવીને છાંટવી। ત્રીજો છંટકાવ ડેલ્ટામેથ્રિન 1% વત્તા ટ્રાઇઝોફોસ 35 EC 10 મિલી પ્રતિ 10 લિટર પાણીમાં અથવા ક્લોરોફાયરીફોસ 16% વત્તા આલ્ફા સાયપરમેથ્રિન 1% EC 10 મિલી પ્રતિ 10 લિટર પાણીમાં અથવા ક્લોરોફાયરીફોસ 50% વત્તા સાયપરમેથ્રિન 5% EC 10 મિલી પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો। ચોથો છંટકાવ સ્પિનોસાઇડ 45 SC 3 મિલી પ્રતિ 10 લિટર પાણીમાં અથવા એમામેક્ટિન બેન્ઝોએટ 5 SG 3 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં અથવા થાયોડી કાર્બ 75% વેટેબલ પાવડર 10 ગ્રામ પ્રતિ 10 લિટર પાણી। તો ફક્ત રાસાયણિક દવાના ઉપયોગના બદલે અન્ય કલ્ચરલ અને જૈવિક પદ્ધતિનો ઉપયોગ કરીને ગુલાબી ઈયળને રોકી શકીશું। અને છેલ્લે કપાસનો પાક પૂરો થયા બાદ ક્યાં ક્યાં પગલાં લેવા જરૂરી છે। 1. કપાસની સાંઠીઓને બને ત્યાં સુધી બાળીને નાશ કરવો। 2. કપાસની છેલ્લી વીણી પછી ખેતરમાં ઘેંટા બકરા ચરવા મૂકી દેવા। આમ કરવાથી ઘેંટા બકરા કપાસના છોડ ઉપરની ઉપદ્રવિત કળીઓ કે કાલા પશુ ખાઈ જતા આવતા વર્ષે ગુલાબી ઈયળનો ઉપદ્રવ ઘટાડી શકાય છે। 3. કપાસના જીનિંગ બીજા વર્ષની કપાસની વાવણી પહેલાં પૂરું કરવું જોઈએ। 4. કપાસની સાંઠીને રોટાવેટરથી જમીનમાં દાટવી નહીં, તેના બદલે તેનો ઉપયોગ સેન્દ્રિય ખાતર બનાવવામાં કરવો જોઈએ। તો આપણે આ બધા નિયંત્રણ સમજદારીપૂર્વક અને સામૂહિક રીતે કરીશું
તો ચોક્કસપણે નિયંત્રણ કરી શકીશું। તો ખેડૂત મિત્રો, આ ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને વધારે ખેડૂત સુધી શેર કરો। જય જવાન, જય કિસાન।